સ્ટુડન્ટ્સ કેમ છો મજામાં ને ઉત્તરાયણમાં પતંગ ચગાવવાની ખૂબ જ મજા આવી હશે ખરું ને વિદ્યાર્થીઓ આજનું આપણું સેશન એ ચેપ્ટર પાંચનું રિવિઝન છે એટલા માટે કે જ્હોન વાઇઝ પ્રિન્ટ એ તમને આગળ એક્ઝામમાં પણ પ્રેક્ટિકલમાં કે થિયરીમાં બંને રીતે પૂછાઈ શકે તો આપણે આજે આ જ્હોન વાઇઝ પ્રિન્ટ એટલે કે વિભાગવાળા પ્રોગ્રામોનું પ્રેક્ટિકલમાં ફરીથી જુદા જુદા ઉદાહરણ દ્વારા બેઝિકમાં કેવી રીતે કામ કરી શકાય તે આજે આપણે જોઈશું બરાબર તો ચાલો જોઈએ સૌથી પહેલાં હું એની નાની થિયરી તમને યાદ કરાવી દઉં કે કમ્પ્યુટરની સ્ક્રીનમાં એક આડી લાઈનમાં એંસી અક્ષરોનો સમાવેશ થાય છે હવે તેને આપણે પાંચ વિભાગમાં વહેંચીએ તો દરેક વિભાગને સોળ અક્ષરો આપી શકાય જો પહેલા વિભાગમાં એકથી સોળ અક્ષરો બીજા વિભાગમાં સત્તરથી કેટલા બત્રીસ અક્ષરો ત્રીજા વિભાગમાં તેત્રીસથી અડતાલીસ અક્ષરો ચોથા વિભાગમાં ઓગણપચાસથી ચોસઠ અક્ષરો તથા પાંચમા વિભાગમાં થી એંસી અક્ષરો આમ વિભાગ પ્રમાણે શબ્દોને વહેંચી શકાય કેટલા વિભાગમાં પાંચ વિભાગમાં વિભાગ પ્રમાણે શબ્દોને પ્રિન્ટ કરવા હોય ત્યારે પ્રિન્ટ કમાન્ડ પછી એક કોમા કરવામાં આવે છે એટલે કે પહેલાં વિભાગમાં શબ્દ પ્રિન્ટ કરવા માટે ફક્ત પ્રિન્ટ જ લખવું પરંતુ બીજા વિભાગમાં શબ્દ પ્રિન્ટ કરવો હોય તો પ્રિન્ટ કમાન્ડ પછી એક કોમા કરવો પડે ખ્યાલ આવી ગયો જે વિભાગમાં માહિતી લખવી હોય એટલા વિભાગમાં આગળ એક એક કોમા આવતો જાય ફરીથી કહું પહેલા વિભાગમાં માહિતી લખવી હોય તો એક પણ કોમા આવે નહીં બીજા વિભાગમાં માહિતી લખવી હોય તો પ્રિન્ટ કમાન્ડ પછી એક કોમા ત્રીજા વિભાગમાં માહિતી લખવી હોય તો બે કોમા પછી માહિતી લખવાની ખ્યાલ આવી ગયો આમ પાંચમા વિભાગમાં લખતી વખતે ચાર અલ્પવિરામ એટલે કે ચાર કોમાં આવે ખ્યાલ આવી ગયો બરાબર ચાલો આપણે પ્રેક્ટિકલ દ્વારા સમજીએ જેથી તમારા મગજમાં વધારે ક્લિયર થઈ જાય તો ચાલો વિદ્યાર્થીઓ જોનવાઇઝ પ્રિન્ટ એટલે કે વિભાગવાળા પ્રોગ્રામો આપણે ઉદાહરણ દ્વારા પ્રેક્ટિકલમાં સમજીએ પહેલો કમાન્ડ ન્યૂ એન્ટર ટેલસ ટેન સી એલ એસ એન્ટર બરાબર આગળનો લાઇન નંબર આપો ટી સ્પેસ આપીને શિફ્ટ સાથે પ્રિન્ટ કમાન્ડ માહિતી પહેલા જ વિભાગમાં લખવાની છે એટલે પ્રિન્ટ કમાન્ડ પછી તરત જ અવતરણ ચિહ્નની અંદર આપણે લખીશું ટી એચ ઇ ધ એચ બી કે ન્યૂ હાઈસ્કૂલ એમ પાંચ વિભાગની માહિતી છે આપણી બરાબર ચાલો આગળનો લાઈન નંબર થર્ટી સ્પેસ પ્રિન્ટ સ્પેસ આપીને હવે વિદ્યાર્થીઓ બીજા વિભાગમાં માહિતી લખાશે એટલે એક અલ્પવિરામ પછી ડબલવાળા અવતરણ ચિહ્નની અંદર એચ બી કે અવતરણ ચિહ્નપુરા એન્ટર ચાળીસ સ્પેસ આપીને પ્રિન્ટ કમાન્ડ હવે માહિતી કયા વિભાગમાં લખવાની છે ત્રીજા વિભાગમાં તો કેટલા અલ્પવિરામ આવે બે ડબલવાળા અવતરણ ચિહ્નમાં ધી એચબી કે ન્યૂ અવતરણ ચિહ્ન પૂરા આગળનો લાઇન નંબર પચાસ પ્રિન્ટ કમાન્ડ સ્પેસ આપીને હવે કેટલા અલ્પવિરામ આવશે ત્રણ કેમ માહિતી ચોથા વિભાગમાં લખવાની છે એક બે ત્રણ ડબલવાળા ઉતરણ ચિન્હમાં ધ એચ બી કે પૂરા આપો એન્ટર સાહીઠ નંબરની લાઈન હવે પ્રિન્ટ કમાન્ડ એક સ્પેસ આપીને કેટલા અલ્પવિરામ ચાર યાદ રાખવાનું વધારેમાં વધારે ચાર જ અલ્પ વિરામ આવે કારણ કે પાંચ જ વિભાગની અંદર માહિતી વહેંચાયેલી હોય એટલે વધારે વધારે કેટલા અલ્પવિરામ આવે ચાર છેલ્લી માહિતી છે ડબલવાળા અવતરણ ચિન્હમાં સ્કૂલ અવતરણ ચિહ્નપુરા એન્ટર પતી ગઈ બરાબર અહીંયા આગળ આપણો આખો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છેલ્લો લાઈન નંબર સિત્તેર જેમાં શું આવે એન્ડ કમાન્ડ હવે પ્રોગ્રામનો જવાબ જોવો છે તો એની ફંક્શન કી યાદ છે ને એફ અથવા કમાન્ડ લખવો હોય તો રન બરાબર જુઓ આખો પ્રોગ્રામ તમારી સ્ક્રીન ઉપર દેખાય છે ધ એચબી કે ન્યૂ હાઈસ્કૂલ પાંચ વિભાગમાં માહિતી વહેંચાયેલી છે ખ્યાલ આવી ગયો બરાબર ને વિદ્યાર્થીઓ મજા આવી ગઈ ને વિભાગવાળો પ્રોગ્રામ કેવો હોય યાદ આવી ગયો ચાલો હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ જેની અંદર ત્રણ જ માહિતી છે ત્રણ જુદા જુદા શબ્દો છે બ્રેડ બટર અને જામ મોડામાં પાણી આવી ગયું વિદ્યાર્થીઓ આ ત્રણેય માહિતી અલગ અલગ વિભાગમાં છે એટલે કે પહેલી જે માહિતી છે ને બ્રેડ એ માહિતી ત્રીજા વિભાગમાં છે પહેલાં બે વિભાગ ખાલી છે સીધી ત્રીજા વિભાગમાં ત્યારબાદ બટર એ પહેલાં વિભાગમાં છે તમને થશે કે પહેલી માહિતી ત્રીજા વિભાગમાં પછી બીજી માહિતી પછી પહેલા વિભાગમાં અને છેલ્લી જામવાળી માહિતી છેલ્લા પાંચમા વિભાગમાં છે બધું આડાઅળી છે તો વિદ્યાર્થીઓ આ જૉનવાઇઝ પ્રિન્ટમાં જુદી જુદી રીતે ઘણી બધી રીતે તમે અલગ અલગ ડિઝાઇનના પ્રોગ્રામ કરી શકો તો ચાલો આપણે જોઈએ સૌથી પહેલો કમાન્ડ આપો એન્ટર ત્યારબાદ ટેન સીએલએસ બરાબર ચાલો આગળનો લાઇન નંબર ટ્વેન્ટી છાપવા માટેનો કમાન્ડ પ્રિન્ટ ત્યારબાદ સ્પેસ આપીને હવે આપણે કહ્યું હતું કે મારી પહેલી જ માહિતી બ્રેડવાળી જે માહિતી છે એ ત્રીજા વિભાગમાં છે બરાબર તો ત્રીજા વિભાગમાં હોય તો મારે કેટલા અલ્પવિરામ આપવા પડે બે બે અલ્પવિરામ પછી અવતરણ ચિહ્નમાં ડબલવાળા ભૂલવાનું નહીં ડબલવાળા અવતરણ ચિહ્નમાં બ્રેડ બી આર ઈ એ ડી બ્રેડ પછી અવતરણ ચિહ્ન પૂરા આપો એન્ટર હવે આગળનો લાઇન નંબર થર્ટી સ્પેસ આપીને પ્રિન્ટ ત્યારબાદ સ્પેસ આપીને હવે બટર એ માહિતી મારી પહેલા જ વિભાગમાં છે પહેલા જ વિભાગમાં લખવું હોય તો અલ્પવિરામ આવે નહીં સીધું જ અવતરણ ચિહ્નમાં બી યુ ડબલ ટી બી યુ ડબલ ટી આર અવતરણ ચિહ્ન પૂરા બરાબર બટરનો સ્પેલિંગ પૂરો આપો એન્ટર આગળનો લાઈન નંબર ચાલીસ પ્રિન્ટ કમાન્ડ ત્યાર બાદ સ્પેસ આપીને હવે બ્રેડ બટર અને જામ એ માહિતી પાંચમા વિભાગમાં છે તો પાંચમા વિભાગમાં માહિતી હોય તો કેટલા અલ્પવિરામ કરવા પડે એક બે ત્રણ ચાર અને પછી ડબલવાળા અવતરણ ચિહ્નમાં જે એ એમ જેમ અવતરણ ચિહ્ન પૂરા આપો એન્ટર ત્રણ વિભાગની માહિતી મારી પૂરી થઈ ગઈ હવે આપો પચાસ એન્ડ અને એટલે કે રન કમાન્ડ જુઓ બ્રેડ બટર અને જામ દેખાય છે બરાબર ને ખ્યાલ આવી ગયો વિભાગવાળા પ્રોગ્રામો તમને ગમે તે રીતે આપે તે તમને આવડવા જોઈએ ફક્ત યાદ એટલું જ રાખવાનું કે કયા વિભાગમાં છે તો આગળ એટલા જ અલ્પવિરામ આપવા પડે ખ્યાલ આવી ગયો બરાબર તો ચાલો વિદ્યાર્થીઓ હવે આપણે જનવાઇઝવાળો એક છેલ્લો પ્રોગ્રામ કરી લઈએ જેની અંદર આપણે શાબ્દિક માહિતી આંકડાકીય માહિતી અને નિશાનીઓવાળી માહિતી પણ ભેગી જશે ચાલો પહેલો કમાન્ડ આપો ન્યૂ એન્ટર ત્યારબાદ ટેન સી એલ એસ ત્યારબાદ વીસ નંબરની લાઇનમાં આપણે પ્રિન્ટ કમાન્ડ સાથે મારે પહેલી જ માહિતી શાબ્દિક છાપવી છે અને પહેલાં જ વિભાગમાં તો એક પણ અલ્પવિરામ આવશે નહીં હું ફક્ત ડબલવાળા અવતરણ ચિહ્નની અંદર એ બી સી અવતરણ ચિહ્ન પૂરા અપોઇન્ટર બરાબર હવે આગળનો લાઇન નંબર છે થર્ટી સ્પેસ આપીને પ્રિન્ટ કમાન્ડ ત્યારબાદ હવે પાંચસો પંચાવન એવી માહિતી ત્રીજા વિભાગમાં છે બરાબર તો આગળ પ્રિન્ટ કમાન્ડ પછી બે અલ્પવિરામ આપવા પડે અને પાંચસો ને પંચાવન આંકડાકીય માહિતી છે માટે ડબલવાળા અવતરણ ચિહ્ન કરવાની જરૂર નથી આપો એન્ટર હવે આયા ચાળીસ નંબર પ્રિન્ટ કમાન્ડ ત્યારબાદ હવે નિશાનીઓવાળી માહિતી છે ડોલરની સાઈન ડોલર સાઈન તમારા કીબોર્ડ ઉપર ચાર નંબરની ઉપર આવેલી છે એટલે કે તમે શિફ્ટ સાથે ચાર નંબર દબાવશો તો ડોલર સાઈન થશે હવે આ ચાર નંબરની ઉપર આવેલી ડોલર સાઇન છાપવા માટે મારે શિફ્ટ કી વાપરવી જરૂરી છે એ વસ્તુ યાદ રાખવાની બીજી વસ્તુ પાંચમા વિભાગની અંદર ડોલર સાઇન આવેલી છે તો આગળ મારે કેટલા અલ્પવિરામ કરવા પડે એક બે ત્રણ ચાર ખ્યાલ આવી ગયો અને નિશાનીઓવાળી માહિતી છે એ શાબ્દિક માહિતીની સાથે જ ગણાય કે ડબલવાળા અવતરણ ચિહ્ન કરવાના અને શિફ્ટ સાથે ચાર નંબર એક વાર બે વાર ત્રણ વાર અવતરણ ચિહ્ન પૂરા આપો એન્ટર મારી પ્રો બધી જ વિગતો એટલે કે મારી માહિતીનો પ્રોગ્રામ પતી ગયો છે હવે હું આપીશ પચાસ એન્ડ આપો એન્ટર જવાબ જોવા માટે એફ ટુ બરાબર જો તમારી સ્ક્રીન ઉપર દેખાય છે ને પહેલા જ વિભાગમાં એ બીસી ત્યારબાદ ત્રીજા વિભાગની અંદર પાંચસો ને પંચાવન અને પાંચમા અને છેલ્લા વિભાગમાં ડોલર સાઇન તો ખ્યાલ આવી ગયો આવી રીતે જુદી જુદી ડિઝાઇનવાળી ઘણી બધી ઘણી બધી પ્રોગ્રામ આપણે એકસાથે આની અંદર અલગ અલગ રીતે કરી શકીએ તો ખ્યાલ આવી ગયો ને તો વિદ્યાર્થીઓ આ સાથે આપણે ચેપ્ટર પાંચનું સ્ટ્રક્ચર પ્રિન્ટ એટલે કે જહોન્વાઈઝ પ્રિન્ટના જુદા જુદા ઉદાહરણો પ્રેક્ટિકલમાં ફરીથી એકવાર જોઈ ગયા અને હવે મને આશા છે કે તમે વ્યવસ્થિત રીતે સમજી ગયા હશો મેં આ સાથે પીડીએફમાં ત્રણ પ્રોગ્રામ આપ્યા છે જવાબ સાથે આપ્યા છે તમે વ્યવસ્થિત રીતે સુંદર રીતે નોટમાં ઉતારી લેજો ફરીથી ઉતારજો કારણ કે રિવિઝન છે માટે બરાબર જાતે કરવા પ્રયત્ન કરજો ના આવડે તો જ નોટમાં જોજો ખ્યાલ આવી ગયો ઓકે થેન્ક યુ